હવે તમે સરસ એકડા લખો છો, એકડા બોલો છો. આજે આપણે એકડા બોલવાના નથી, એકડા લખવાના નથી, પણ આજે આપણે એક અલગ સરસ મજાની પ્રવૃત્તિ કરીશું. જો અહીંયા અહીંયા આ અંક લખેલા છે, બરોબર? તો હવે તમને ખબર છે ને આને શું કહેવાય? જો આ શું છે? ચોગડે ચાર. અને તગડો કહેવાય. આ શું છે? આ તો બધાને બહુ સરસ આવડે છે. આ છે એક. અને આને બે કહેવાય, આને પાંચ કહેવાય. હવે સરસ એકથી પાંચ એકડા લખતા અને બોલતા આવડી ગયા છે ને. તો આજે આપણે શું કરવાનું છે? અહીંયા જો ચિત્ર આપેલા છે ને, આ સરસ મજાના ચિત્રો છે, તમારે ગણવાના છે. અને એની સામે આ અંક છે ને, એની અંકની સામે ચિત્રને જોડી દેવાના છે. ચાલો પહેલા આ ચિત્ર આપણે જોશું. આ કબૂતર છે, કેટલા છે? તો આ એક અને આ બે, એક અને બે, બે કબૂતર છે ને. તો અહીંયા જો આ આપણે બગડા સાથે આને જોડી દેશું. આ તો એક અને બે કબૂતર છે ને, તો આપણે બે સાથે આ કબૂતરને જોડી દીધા. એવી રીતે અહીંયા નીચે જો આ શું છે? આ તો ભાઈ સસલાભાઈ આવ્યા. આ સસલાભાઈ કેટલા છે? તો ગણો, એક બે ત્રણ ચાર અને પાંચ. સસલાભાઈ પાંચ છે. તો આપણે અહીંયા પાંચ જોવાના કે આ પાંચ છે? ના ભાઈ, આ પાંચ નથી. આને પાંચ કહેવાય નહીં, આ પાંચ છે નહીં. આ તો બગડે બે છે, પણ પાંચ આ છે. ઓ તો આ સસલા કેટલા છે? પાંચ. તો એને આપણે આ પાંચ સાથે જોડી દઈશું ને, લીટી કરીને આ પાંચ સાથે આને જોડી દીધું. હવે કોણ આવ્યું? વાંદરાભાઈ. વાંદરાભાઈ કેમ કરે? હુફ હુફ કરે ને વાંદરાભાઈ. આ વાંદરાભાઈને આપણે ગણીએ, કેટલા વાંદરાભાઈ છે? તો આ એક બે અને ત્રણ, ત્રણ વાંદરાભાઈ છે ને. તો આપણે આ લાઈનમાં જોવાનું છે કે તગડે ત્રણ ક્યાં છે. તો આ ત્રણ વાંદરાભાઈને આપણે આ તગડો છે ને એની સાથે લીટી કરીને જોડી દઈશું. હવે કોણ આવ્યું? આ બધાને ઓળખે છે ઓ. આ તો હાથી દાદા છે, છે ને. હાથીભાઈ કેવા છે? જાડા જાડા છે. પછી કેમ આલે? ધમધમ આલે છે ને. તો આ હાથીભાઈ કેટલા છે? હાથીભાઈ તો એક જ છે. તો આપણે અહીંયા આ એક છે ને એને આ હાથીભાઈના ચિત્ર સાથે જોડી દેશું. હવે આ કોણ છે? બધાને ખબર છે ઓ, બધાને ઓળખો છો, બધાને ખબર છે આ કોણ છે. આ છે પોપટ. પોપટ કેટલા છે? એક બે ત્રણ ચાર, ચાર પોપટ છે ને. તો આ પોપટને આપણે ચોગડે ચાર સાથે જોડી દઈશું. તો અહીંયા ચાર છે, આ પોપટ ચાર છે ને. તો આપણે આ પોપટને અહીંયા ચાર સાથે જોડી દઈશું. હવે જો આ ચિત્ર છે ને એને આપણે અંકો સાથે જોડ્યા. હજી એવી રીતે આપણે જોવાય નીચે. આ છે તરબૂચ છે, છે ને. તરબૂચ તમને ખૂબ ભાવે છે, તમે બધા ખૂબ સરસ ખાવ છો ને તરબૂચ. હે તરબૂચ અંદર આપણે કાપીએ ને તો કેવું નીકળે? લાલ રંગનું, લાલ લાલ હોય ને. હે પછી એમાં બીજું કંઈક હોય, હોય લાલની સાથે નાના નાના બિયા હોય છે. શું હોય છે? બિયા. કેવા રંગના હોય છે? કાળા રંગના હોય છે. તો હવે આપણે શું કરશું? આપણે આ તરબૂચ ગણશું કેટલા છે, એને પછી આ ઉપર આપણે કહ્યું ને એવી રીતે આ અંક સાથે જોડી દઈશું. તો આ એક બે, કેટલા તરબૂચ છે? એક બે. તો આપણે અહીંયા બગડો ક્યાં છે? તો આ બગડો છે. તો આ તરબૂચને આપણે બે સાથે જોડી દઈશું. હવે આ શું છે? આ દૂધની બોટલ છે. ઘરે તમે સવારમાં ઊઠીને દૂધ પીવો છો ને, આ દૂધની બોટલ છે. હવે આપણે બોટલો ગણશું. આ એક બે ત્રણ ચાર અને પાંચ, પાંચ બોટલ છે ને. તો અહીંયા પાંચ ગોતો, તો અહીંયા પાંચ ક્યાં છે? આ પાંચ અડે પાંચ. તો આ દૂધની બોટલને આપણે આવી રીતે પાંચ સાથે જોડી દઈશું. હવે આને તો બધા ઓળખે છે ઓ, અને આના વિના તો કોઈને જમવું ગમતું નથી મને એવું લાગે છે. આ મોબાઈલ છે. તો આપણે મોબાઈલ ગણશું ને. હે આ એક બે ત્રણ, કેટલા મોબાઈલ છે? એક બે અને ત્રણ.
તો અહીંયા તગડાભાઈ આર્યા. તો આને મોબાઈલ 3 છે ને એટલે 3 સાથે જોડી દેશું. હવે શું આવ્યું? આ માછલી છે. માછલી ક્યારે છે? તળાવમાં હોય, માછલી દરિયામાં હોય, જે હોય છે ને તમે જોવો છો ને. તો હવે આપણે આ માછલીને ગણશું. હો, આ 1 2 3 4 કેટલી માછલી છે? 4. અહીંયા 4 ક્યાં છે? આ રહ્યો 4. તો આ 4 માછલીને આપણે અહીંયા જોડી દેશું. હવે આ શું છે? આ તો ચોકલેટ છે. બધા બાળકોને ચોકલેટ તો ખૂબ જ સરસ ભાવે છે, પણ ચોકલેટ છે કેટલી? 1 જ છે. તો હવે આપણે આ લાઈનમાં એકડો શોધવાનો છે. તો અહીંયા આ 1 છે ને, તો આ ચોકલેટ 1 છે. તો આપણે આને આની સાથે જોડી દેશું. સરસ મજાના જોડકા ચિત્ર સાથે આપણે અંકને જોડ્યા ને. હવે આપણે જો અહીંયા આપણે હજી નવી નવી સરસ મજાની પ્રવૃત્તિ કરવાની છે. ઓ, અહીંયા આપણે શું કરશું? આ ચિત્ર જોવાના છે. આ શેનું ચિત્ર છે? આ તો ભાઈ સફરજન છે. સફરજન બધાને બહુ ભાવે છે ને, પણ આ સફરજન કેટલા છે? સફરજન 1 જ છે. ઓ, તો આપણે શું કરવાનું? અહીંયા અંકો લખેલા છે. બગડે 2 છે અને અહીંયા 1 છે. આપણે અહીંયા જોવાનું સફરજન કેટલા છે? 1 જ સફરજન છે. તો શું કરવાનું? આપણે આ અંક છે આ 1 ની ઉપર અને ગોળ કરી દેવાનું. ખબર પડી ગઈ ને ભાઈ? હવે અહીંયા 1 સફરજન છે, તો આપણે અહીંયા 1 છે, તો એની શું કર્યું? આપણે ગોળ કરી દીધું. આવી રીતે હવે આ શું છે? અત્યારે તમે બધા કેરી ખાવ છો ને, કેરીનો રસ ખાવ છો, તો તમને બધાને કેરી ખૂબ સરસ ભાવે છે ને. ચાલો આ કેરી ગણવાની છે આપણે. આ 1 2 3 અને 4 4 કેરી છે ને. તો આપણે અહીંયા 4 છે અને 5 છે. તો આપણે જોવાનું છે કે કેરી કેટલી છે. 1 2 3 4 તો અહીંયા 4 છે ને, એની ઉપર તમારે ચોકડા ઉપર આમ ગોળ કરી દેવાનું છે. થઈ ગયું ને? 4 કેરી છે, તો તમે શેના ઉપર ગોળ કર્યું? 4 ઉપર. એવી રીતે આ શું છે? સ્ટ્રોબેરી છે. સ્ટ્રોબેરી કેવી હોય? ખાટી ખાટી હોય ને. હે, અને આ સ્ટ્રોબેરીનો રંગ કેવો છે? લાલ રંગ છે. તો હવે આપણે સ્ટ્રોબેરી ગણશું. 1 અને 2 કેટલી છે સ્ટ્રોબેરી? 1 અને 2 તો તમારે અહીંયા જોવાનું બગડો ક્યાં છે? આ 3 છે. અને આ કેટલા છે? 2. તો સ્ટ્રોબેરી 2 છે ને, તો આપણે આને બગડા ઉપર આમ ગોળ કરી દેશું. પછી આ શું છે? કેળા. કેળા કેવા છે? પીળા રંગના છે. ઓ ભાઈ, અને સરસ સરસ બધાને ફાવે છે. ગળ્યા ગળ્યા હોય ને કેળા. કેળા ગણો તો કેટલા છે? 1 2 3 હવે અહીંયા તમારે જોવાનું છે 3 ક્યાં છે. આ 2 છે અને આ 3 છે. કેળા કેટલા છે? 3. તો આપણે તગડે 3 ઉપર ગોળ કરી દેશું. હવે આ શું છે? નાસપતી છે. ઓ, આને આપણે હવે ગણશું. નાસપતી કેટલી છે? 1 2 3 4 5 કેટલી નાસપતી છે? 5. આ શું છે? 4 અને આ છે 5. તો નાસપતી 5 છે ને, તો આપણે આને 5 ઉપર ગોળ કરી દેશું. બરોબર. આ હવે આપણે ચિત્ર ગણી અંક ઉપર ગોળ કર્યું. બરોબર. હવે આપણે અહીંયા શું કરવાનું છે? આ ઘર છે. ઘર કેટલા છે એ તમારે જોવાનું છે અને ગણવાનું છે. પછી શું કરવાનું છે? આ ગણી તમારે એની સામે અંક લખવાનો છે. ચાલો, આ 1 2 3 4 4 ઘર છે ને, તો અહીં શું લખેલું છે? 4. એવી રીતે તમારે આ ખુરશીને ગણવાની છે. ખુરશી કેટલી છે? ખુરશી 1 જ છે. તો તમારે અહીંયા શું લખવાનું છે? 1 અડે 1. તો તમારે અહીંયા લખવાનું 1 અડે 1. શું કામ? 1 જ ખુરશી છે, તો તમે કેટલા લખ્યા? 1. હવે ભાઈ આ પતંગિયા છે, તો પતંગિયા ગણજો કેટલા છે. 1 2 3 તો હવે બધાને એકડા લખતા આવડી ગયું ને,
तो एक बे त्रण, तो अहीं तमारे शुं लखवानुं छे? तगड़े त्रण। हवे आ टोपी छे, टोपी गणजो केटली छे? एक बे त्रण चार पांच, केटली टोपी थई? पांच। तो तमारे अहीं लखवानुं पाचड़े पांच। हवे आ छे घंट, घंट केटला छे ए गणजो? एक बे, केटला छे? एक बे। तो अहीं तमारे बगड़ो लखवानो छे।